આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ વિશે અભ્યાસ કરીશું. એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં ઇંગ્લિશ લિટરસી જે ટોપિક છે એમના વિશે અભ્યાસ કરીશું, જેમની અંદર કુલ 6 ચેપ્ટર આવેલા છે, જેમાં પહેલું છે પ્રોનાઉન્સીએશન્સ, બીજું છે ડિક્શન, ત્રીજું છે ફંક્શનલ ગ્રામર, ચોથું છે રીડિંગ, પાંચમું છે રાઇટિંગ અને છઠ્ઠું છે સ્પોકન ઇંગ્લિશ. તો આજે આપણે આ જે સ્લાઇડ છે એની અંદર પ્રથમ જે પહેલું ચેપ્ટર છે પ્રોનાઉન્સીએશન્સ એમના વિશે અભ્યાસ કરીશું. ચાલો જોઈએ. તો પ્રોનાઉન્સીએશન્સ એટલે શું? આપણે એને ગુજરાતીમાં પ્રોનાઉન્સીએશન એટલે ઉચ્ચાર કહીશું. જે શબ્દ કે ભાષાને બોલવા માટે વપરાય છે. આગળ જઈએ તો આલ્ફાબેટ, મૂળાક્ષરો. મૂળાક્ષરોમાં અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષરો આવેલા છે. કુલ 26 મૂળાક્ષરો આવેલા હોય છે, તે જે તમે જાણો છો એ થી ઝેડ સુધી. આગળ જઈએ તો વોવલ. અંગ્રેજીમાં વોવલ એટલે આપણે તેને સ્વર કહીશું, જે કુલ 5 હોય છે. એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 સ્વર છે. અને જે આ સિવાયના જે છે એને આપણે મૂળાક્ષરો કહીશું. કોન્સોનન્ટ. કોન્સોનન્ટ એટલે વ્યંજન, જે તમે જાણો છો. વ્યંજનમાં સ્વર સિવાયના બીજા અંગ્રેજી મૂળાક્ષરોને આપણે વ્યંજન કહીશું. સ્વર સિવાયના, સ્વરમાં આપણે જોઈ ગયા કે એ, ઈ, આઈ, ઓ અને યુ છે, એ સિવાયના જે બીજા અંગ્રેજી મૂળાક્ષરો છે એને આપણે વ્યંજન કહીશું, જે કુલ 21 હોય છે. હવે આગળ જઈએ તો વોવલ. વોવલના કુલ 2 પ્રકાર હોય છે, મોનોપથોંગ અને દીપથોંગ. અહીં પ્રશ્ન પૂછાય છે કે મોનોપથોંગ એટલે શું અને દીપથોંગ એટલે શું. તો ખૂબ ધ્યાન રાખીને એમની વ્યાખ્યા તમે જોઈ શકો છો. મોનોપથોંગ એટલે એવો સ્વર જેમાં એક જ સ્વરનો ઉચ્ચાર થાય છે. મોનોપથોંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? એટલે એવો સ્વર જેમાં એક જ સ્વરનો ઉચ્ચાર થાય છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો સિપ. સિપની અંદર ડબલ ઈ આવેલા છે, મતલબ કે સ્વર 2 છે પણ ઉચ્ચાર એક જ સ્વરનો થાય છે, સિપ. એ રીતે જ ડી ઓ ઓ છે, આર છે, તો ડોર, ડોર વંચાય એમને. ડોરમાં ડબલ ઓ છે, તો ડબલ ઓ એટલે સ્વર 2 છે પણ ઉચ્ચાર કઈ રીતે થાય છે? ડોર. એ રીતે જ ગુડની અંદર, ગુડની અંદર પણ 2 ઓ આવેલા છે, મતલબ કે 2 સ્વર આવેલા છે પણ છતાં પણ એની અંદર એ ગુડ વંચાય છે, એ જેને આપણે મોનોપથોંગ કહીએ છીએ. આગળ જઈએ તો ડીપથોંગ. ડીપથોંગ એટલે સંયુક્ત સ્વર જેમાં એક સાથે 2 સ્વરનો ઉચ્ચાર થતો હોય તેને આપણે ડીપથોંગ કહીશું. એટલે ખાસ ધ્યાન રાખજો, ડીપથોંગ એટલે સંયુક્ત સ્વર જેમાં એક સાથે 2 સ્વરનો ઉચ્ચાર થતો હોય. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો ટાઉન. તો ટાઉનની અંદર તમે જોઈ શકો છો ટી એ, ટા, ટા વંચાય છે અને સાથે બીજો એક સ્વર આવેલો છે ઓ, એટલે એ બી વંચાય છે અને ઓ બી વંચાય છે. 2 સ્વર છે પણ સંયુક્ત સ્વર છે, એક સાથે 2 સ્વરનો ઉચ્ચાર થાય છે, ટાઉન. એ રીતે જ લાઇટ. લાઇટની અંદર લા, એ અને આઈ. ઓકે, તો લાઇટમાં બી સ્વર એક જ છે પણ ઉચ્ચાર 2 સ્વરનો થાય છે, લાઇટ. એ રીતે સ્લો છે, ટોય છે, સ્યોર છે. તો આ બધા ઉદાહરણો દીપથોંગના છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, મોનોપથોંગ એ શું છે? મોનો એટલે એક, બરાબર, જેમાં એક જ સ્વરનો ઉચ્ચાર થાય છે. જ્યારે ડીપથોંગ, ડીપથોંગ એટલે સંયુક્ત, સંયુક્ત એમાં જે 2 સ્વરનો ઉચ્ચાર થાય છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં 1 માર્કનો સવાલ આવી શકે છે. આગળ જઈએ તો હોમોગ્રાફ્સ. હોમોગ્રાફ્સ એટલે એવા શબ્દો જેના સ્પેલિંગ સમાન હોય પણ ક્યારેક ઉચ્ચાર પણ સમાન હોય છે પણ તેમના અર્થ જુદા જુદા હોય છે. તો તમે જોઈ શકો છો પાર્ક એટલે મેદાન, અને પાર્ક એટલે ગાડી મૂકવી કે પાર્ક કરવી એવું બી થાય, બરાબર છે. એટલે સ્પેલિંગ સરખો છે પણ એનો અર્થ જુદો છે. એ રીતે જ બેટ. બેટની અંદર
બેટ એટલે ચામાચીડિયું, સ્પેલિંગ સરખું છે. એ રીતે જ બેટ એટલે ક્રિકેટમાં ઉપયોગ આપણે રમવા માટે ઉપયોગ કરીએ છીએ એ બેટ, બરાબર છે. સ્પેલિંગ સરખા છે પણ અર્થ જુદા જુદા છે, તો એને આપણે શું કહીશું? હોમોગ્રાફ્સ. અહીંયા યાદ રાખવા માટે હોમોગ્રાફ્સ એટલે ગ્રાફ્સ એટલે લખાણ, બરાબર. સ્પેલિંગ, તો સ્પેલિંગ યાદ રાખશો તો હોમોગ્રાફ્સ તમને યાદ આવી જશે કે સ્પેલિંગ જેમાં સમાન હોય પણ અર્થ અલગ હોય તેને આપણે હોમોગ્રાફ્સ કહીશું. આગળ જઈએ તો હોમોફોન્ડ્સ. હોમોફોન્ડ્સમાં એવા શબ્દો કે જેનો ઉચ્ચાર સમાન હોય પરંતુ અર્થ અલગ હોય, ઉચ્ચાર સમાન હોય, બરાબર. તો હોમોફોન્ડ્સ, ફોન્ડ્સ એટલે તમે જોઈ શકો છો ઉચ્ચાર. ફોન્ડ્સનો ગુજરાતી શું થશે? ઉચ્ચાર. તો જેમાં ઉચ્ચાર સમાન હોય પણ અર્થ અલગ અલગ થતો હોય તો તેને આપણે હોમોફોન્ડ કહીશું. તો અહીંયા ઉદાહરણ તરીકે છે સન. સનનો અર્થ થાય છે દીકરો, બરાબર, એસ ઓ એન. અને એ રીતે જ સનનો અર્થ થાય છે એસ યુ એન, સૂર્ય, બરાબર. ઉચ્ચાર સમાન છે પણ અર્થ બંનેના અલગ છે. એ રીતે જ અહીંયા સેલ અને સેલ, તો સેલનો પણ ઉચ્ચાર સેમ છે સેલ અને સેલનો, પણ અર્થ અલગ થાય છે. સેલ એટલે વેચાણ અને એક સેલ એટલે કોષ કે ઓડી. એ રીતે જ આગળ જઈએ તો સાયલેન્ટ લેટર. સાયલેન્ટ લેટરમાં તમે જોઈ શકો છો શબ્દમાં ઉચ્ચારિત થતા ના હોય પણ સ્પેલિંગમાં હોય તેવા અક્ષરોને સાયલેન્ટ લેટર કહેવામાં આવે છે. એટલે શબ્દમાં ઉચ્ચારિત ના થતા હોય પણ સ્પેલિંગ જ્યારે લખીએ ત્યારે એમાં એને લખવામાં આવતા હોય છે, એને આપણે સાયલેન્ટ લેટર કહીએ છીએ. ઉદાહરણ તરીકે નાઇટ, તો નાઇટની અંદર કે જે છે એ સાયલેન્ટ છે. તમે જોઈ શકો છો કે એન આઈ જી એચ ટી, નાઇટ, બરાબર. એને વાંચવામાં આવે છે નાઇટ, કે નાઇટ ના વંચાય, તો આપણે એને વાંચીશું નાઇટ, તો કે સાયલેન્ટ છે. એ રીતે જ અહીંયા ન્યુમોનિયા, ન્યુમોનિયામાં પી સાયલેન્ટ છે, પી ન્યુમોનિયા ના વાંચીએ તો આપણે શું વાંચીએ છીએ? ન્યુમોનિયા. એ રીતે જ અહીંયા સાયકોલોજી, તો સાયકોલોજીની અંદર બી પી સાયલેન્ટ છે, પી સાયકોલોજી એવું આપણે વાંચતા નથી. ઓકે, તો તમને બી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે સાયલેન્ટ લેટરનો. આગળ જઈએ તો આમાંથી આ સ્લાઇડ ખૂબ જ મહત્ત્વની છે, જો ખ્યાલ ના આવે તો ફરી એક વખત વાંચી જવી અને જોઈ જવી. આગળ જઈએ તો અંગ્રેજીનું શિક્ષણશાસ્ત્ર, જે આપણે આગળની સ્લાઇડમાં જ જોઈ ગયા છે. મિત્રો, આ જે આગળની સ્લાઇડમાં આપણે જોઈ ગયા એના જ થોડું ડિટેલમાં કોન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર કરીશું. જે અંગ્રેજીનું શિક્ષણશાસ્ત્ર છે, પેડાલોજી ઓફ ઇંગ્લિશ, યાદ રાખવા માટે આપણે અહીંયા એક ચાર્ટ બનાવેલો છે. હોમોગ્રાફ્સનો છે, હોમોફોન્ડ છે અને હોમોનિમ છે. તો અહીંથી એક સવાલ ખાસ પરીક્ષામાં પૂછાય છે, હોમોગ્રાફ્સ. હોમોગ્રાફ્સને યાદ રાખવા માટે આપણે હંમેશા યાદ રાખીશું ગ્રાફ્સ એટલે લખાણ એટલે સ્પેલિંગ, અને હોમોફોન્ડ્સ એટલે ફોન્ડ્સ એટલે અવાજ, બરાબર, જેનો સરખો અવાજ હશે, બરાબર. તો આપણે અહીંયા પહેલાં હોમોગ્રાફ્સ વિશે જોઈએ. તો હોમોગ્રાફ્સની અંદર જે થાય છે એ સરખી સ્પેલિંગ, જ્યાં સરખી સ્પેલિંગ હશે પણ અર્થ જુદો હશે તેને આપણે શું કહીશું? હોમોગ્રાફ્સ. તો ઉદાહરણમાં આપેલા છે, તો ઉદાહરણમાં છે બોવ અને બોવ. તો બોવ એટલે એક ધનુષ્ય થાય અને બી ઓ ડબલ્યુ બોવ એટલે નમન, પ્રણામ આપણે જેને કરીએ છીએ એ. ઓકે, વિન્ડ અને વાઇન્ડ એટલે એમાં સ્પેલિંગ સરખા છે પણ અર્થ અલગ અલગ છે, બરાબર, પવન અને વાયુ. એ રીતે જ આગળ જઈએ તો લાઈવ અને લીવ, બરાબર, લાઈવ એટલે જીવંત અને લીવ એટલે જીવવું. એ રીતે જ લીડ એટલે શિશુ અને લીડ એટલે દોરવું. આમ તમે અહીંયા જોઈ શકો છો કે સ્પેલિંગ સરખી છે પણ બધાના અર્થ અલગ અલગ છે તો તેને આપણે શું કહીશું? હોમોગ્રાફ્સ. તો આગળ જઈએ તો હોમોફોન્ડ્સ. હોમોફોન્ડ્સની અંદર જોઈએ તો જેનો અવાજ સરખો હોય પણ અર્થ જુદો હોય, રાઈટ, અવાજ સરખો હોય પણ જેનો અર્થ જુદો હોય તેને આપણે શું કહીશું? હોમોફોન્ડ્સ. એટલે એ અવાજ કઈ રીતે યાદ રાખશો? ફોન્ડ્સ પરથી. ફોન્ડ્સનો અર્થ શું થાય છે? અવાજ, બરાબર. તો ઉદાહરણ તરીકે મેલ અને મેલ, આ જે ઉપરનું જે મેલ છે એને આપણે ઈમેલ કહીશું અને જે મેલ છે એને આપણે પુરુષ કહીશું. અવાજ સરખો છે પણ અર્થ અલગ અલગ. એ રીતે ટુ છે, ટુ છે અને ટુ છે, તો ત્રણેયનો જે મિનિંગ છે એનો અર્થ છે અલગ અલગ થાય છે. ટુ એટલે પ્રતિ થાય, ટી ડબલ ઓ ટુ એટલે પણ થાય, અને ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે થાય છે, બરાબર છે. એ રીતે જે આગળ જે બેરી અને બરી, બરાબર છે, તો બરીને આપણે શું કહીશું? આપણે કરમદુ.
એકને, અને એક છે કબર, એનો અર્થ થાય છે અલગ અલગ અર્થ છે પણ એનો અવાજ સરખો છે. બી એટલે હોવું, બરાબર, અને બી ડબલ ઈ એટલે બી મધમાખી જેને આપણે કહીએ છીએ. તો તમે હોમોફોન્સને બી જોઈ શકો છો, હોમોફોન્સમાં જેનો અવાજ સરખો છે પણ અર્થ જુદો જુદો છે. એ રીતે જોઈએ તો હોમોનિમ્સ, હોમોનિમ્સ એટલે શું, જેની અંદર અવાજ બી સરખો હોય, સ્પેલિંગ બી સરખી હોય પણ અર્થ અલગ અલગ હોય છે. તમે જોઈ શકો છો ત્રણેયમાં, હોમોગ્રાફ્સ, હોમોફોન્સ અને હોમોનિમ્સમાં અર્થ તો ત્રણેયમાં અલગ અલગ હોય જ છે પણ અમુકમાં સ્પેલિંગ સરખી હોય છે, હોમોગ્રાફ્સમાં હોમોફોન્સમાં સરખો અવાજ હોય છે, હોમોનિમ્સમાં બંને સરખા હોય છે, સરખો અવાજ હોય છે અને સરખી સ્પેલિંગ હોય છે પણ જેનો અર્થ અલગ અલગ હોય છે તો એને આપણે હોમોનિમ્સ કહીશું. તો હોમોનિમ્સની અંદર તમે જોઈ શકો છો લેફ્ટ એટલે ડાબું, બરાબર, અવાજ બી સરખો છે અને સ્પેલિંગ બી સરખી છે લેફ્ટ અને લેફ્ટની પણ અર્થ અલગ અલગ છે. ડાબું અને એક લેફ્ટ એટલે ડાબું અને એક લેફ્ટ એટલે બાકી. એ રીતે જ આગળ જઈએ તો લેટર એટલે પત્ર અને બીજું લેટર એટલે અક્ષર. એની અંદર અવાજ બી સરખો આવે છે લેટર લેટર અને સ્પેલિંગ પણ સરખી છે લેટર લેટરની. ઓકે, એવી રીતે જ આગળ જઈએ બીજું ઉદાહરણ તો રાઇટ એટલે સાચું અને રાઇટ એટલે જમણે વળવું, બરાબર છે. તો અવાજ બી સરખો છે, સ્પેલિંગ પણ સરખી છે પણ જેનો અર્થ અલગ છે તો એને આપણે શું કહીશું, હોમોનિમ્સ. આગળ જઈએ તો રિંગ અને રિંગ એટલે તમે રિંગ એટલે એક મોબાઈલની જે રિંગ વાગે છે એ, અને બીજી જે રિંગ છે એ વીટી આપણે જેને કહીશું, બરાબર. તો અહીંયા આ જે છે પેડાલોજી ઓફ ઇંગ્લિશ એને થોડું ઇઝી કરવા માટે આપણે ચાર્ટ બનાવીને સમજીએ. તો ખાસ ધ્યાન રાખીને આ સમજી લેજો. આ જે છે એમાંથી ઈએસની અંદર એકથી બે માર્ક્સના સવાલ ખાસ પૂછાય છે, હોમોનિમ્સ એટલે શું, હોમોફોન્સ એટલે શું અને હોમોગ્રાફ્સ. એને ટેકનિકથી શીખશો તો ખાસ તમને યાદ રહી જશે. ખૂબ ખૂબ આભાર. હવે આના પર આપણે થોડા ક્વેશ્ચન જોઈશું જેથી કરીને તમને થોડો આઈડિયા આવે કે કયા પ્રકારના પ્રશ્ન ઈએસની અંદર પૂછાય છે. ઓકે, આગળની સ્લાઇડમાં આપણે જોઈ ગયા થોડોક એ કોન્સેપ્ટ પરથી કયા પ્રકારના સવાલ પૂછાય છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં, એમને વિશે આપણે થોડું આગળ જોઈએ જેથી કરીને તમને થોડો કન્સેપ્ટ ક્લિયર થાય કે કયા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. આમાંથી કયો અક્ષર સ્વર છે, જે, ક્યુ, યુ કે પછી ડબલ્યુ? તો આપણે જોઈએ કે સાચો જવાબ છે સી. સીની અંદર યુ છે તો યુ એ સ્વર છે. ઓકે, તો સાચો જવાબ આપણે યુ છે. આ કોન્સેપ્ટમાંથી તમને સ્વર એટલે કુલ પાંચ સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ. આગળ જઈએ તો આમાંથી કયો અક્ષર સ્વર છે, તો જોઈએ જે, એ, કે અને ડબલ્યુ. તો તમે જોઈ શકો છો એ જે એ છે એ સ્વર છે. તો સાચો જવાબ થશે બી. આગળ જઈએ, આમાંથી કયો અક્ષર સ્વર છે, ઓ, ક્યુ, પી, ડબલ્યુ? તો તમે જોઈ શકો છો સાચો જવાબ છે ઓ, એટલે એ ઓપ્શન આવશે. ઓકે, આગળનો સવાલ જોઈએ તો ઉચ્ચારનો ઉલ્લેખ કરે છે તો એના ઓપ્શન જોઈએ, સ્પેલિંગ, ગ્રામર, પંક્ચ્યુએશન, પ્રોડક્શન ઓફ સાઉન્ડ. તો ઉચ્ચારનો ઉલ્લેખ કોણ કરે છે? તો સાચો જવાબ છે ડી, પ્રોડક્શન ઓફ સાઉન્ડ. ઓકે, આગળ જઈએ. જે શબ્દનો ઉચ્ચાર બીજા શબ્દ જેવો જ હોય પણ અર્થમાં ભિન્ન હોય તેને શું કહેવામાં આવે છે? તો તેને શું કહેવાય છે?
તો આ સવાલ આપણે હોમોફોન્સ ને હોમોગ્રાફ્સ વિશે જોઈ ગયા, એમના પરથી આ સવાલ છે. તો ડિપ્થોંગ પહેલો ઓપ્શન છે, કોન્સોનન્ટ, હોમોગ્રાફ્સ કે હોમોફોન્ડ્સ. ઉચ્ચાર વિશે અહીંયા કીધું છે, તો ઉચ્ચાર આપણે કીધું હતું એટલે આપણે ઉચ્ચારનો અર્થ થાય છે સાઉન્ડ, બરાબર. સાઉન્ડ એટલે ફોન, ફોન એટલે આપણે એને સાઉન્ડ કહેતા હતા. તો સાચો જવાબ આપણે અહીંયા જોઈએ તો સાચો જવાબ છે હોમોફોન્ડ્સ. ઓકે, જે ઉચ્ચાર બીજા શબ્દ જેવો જ હોય પણ અર્થમાં ભિન્ન હોય તો તેને શું કહેવામાં આવે છે, હોમોફોન્ડ્સ. આગળનો સવાલ જોઈએ, આમાંથી કયું વ્યંજન છે? તો એ, એફ, આઈ, યુ. તો સાચો જવાબ છે બી, એફ એ વ્યંજન છે. ઓકે, આગળ જઈએ. તો આમાંથી કયું વ્યંજન છે? પી, એ, આઈ, યુ. તો સાચો જવાબ છે એ. તો એ ઓપ્શનમાં પી જે છે એ વ્યંજન છે. ઓકે, આગળ જઈએ. આમાંથી કયું વ્યંજન છે? એ, આઈ, ઝેડ, યુ. તો જોઈ શકો છો એ, આઈ અને યુ જે છે એ સ્વર છે. તો આપણો સાચો જવાબ શું થશે? સી ઓપ્શન, ઝેડ. ઓકે, તો ઝેડ એ વ્યંજન છે. આગળ જઈએ. સ્વરો એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના તમામ અંગ્રેજી મૂળાક્ષરોને શું કહેવામાં આવે છે? તો શું કહીએ છીએ આપણે? ઓપ્શન જોઈએ, ડિપ્થોંગ, કોન્સોનન્ટ, હોમોગ્રાફ, હોમોફોન. તો જોઈ શકો છો આ જે છે એ સ્વર, એ, ઈ, આઈ, ઓ, યુ જે છે એ સ્વર છે. ઓકે, તો એ સિવાયના જે મૂળાક્ષરો છે આપણે આગળ જોઈ ગયા છે, તો આપણે એનો જવાબ કહીશું બી, કોન્સોનન્ટ. કોન્સોનન્ટ એટલે વ્યંજન, બરાબર. તો સાચો જવાબ થશે બી, કોન્સોનન્ટ. આગળનો સવાલ જોઈએ, તો એ, ઈ, આઈ, ઓ, યુ ને શું કહેવામાં આવે છે? તો એમ તમને ખ્યાલ જ હશે, ડિપ્થોંગ છે, વોવેલ છે, હોમોગ્રાફ છે, હોમોફોન છે. તો સાચો જવાબ શું થશે? વોવેલ, સ્વર. ઓકે, આગળનો સવાલ આપણે જોઈએ. તો આગળના સવાલમાં તમે જોઈ શકો છો, સ્પેલિંગ સરખી હોય પણ અર્થ અલગ હોય તેને શું કહે છે? સ્પેલિંગ સરખી હોય પણ અર્થ અલગ હોય. સ્પેલિંગ માટે આપણે યાદ રાખતા હતા ગ્રાફ્સ, તો એના પરથી તમે હિન્ટ લગાવી શકો છો સાચો જવાબ શું આવશે. ડિપ્થોંગ, વોવેલ, હોમોગ્રાફ્સ અને હોમોફોન્સ. આપણે સ્પેલિંગ સરખી હોય ત્યારે શું યાદ રાખતા હતા? ગ્રાફ્સ. તો આપણે અહીંયા સી જવાબ આપણે સાચો હોઈ શકે. તો સાચો જવાબ જોઈએ છે, તો સી સાચો જવાબ છે. ઓકે, તો હોમોગ્રાફ્સ સાચો જવાબ. આગળ જોઈએ, તો અવાજ સરખો હોય પણ અર્થ અલગ અલગ હોય તેને શું કહે છે? અવાજ સરખો હોય પણ અર્થ અલગ હોય તેને શું કહે છે? તો આપણે અવાજ એટલે શું હતું? સાઉન્ડ, બરાબર. સાઉન્ડ શાના પરથી કરતા હતા આપણે? ફોન. સાઉન્ડ એટલે અવાજ એટલે સાઉન્ડ, અને સાઉન્ડ એટલે ફોન, બરાબર. તો ડિપ્થોંગ એના ઓપ્શન છે, વોવેલ છે, હોમોગ્રાફ છે અને હોમોફોન્સ. તો આના ત્યાં આપણે હિન્ટ પરથી યાદ આવે છે કે હોમોફોન્સ એ સાચો જવાબ હોઈ શકે છે. તો જોઈએ સાચો જવાબ શું છે. તો સાચો જવાબ છે હોમોફોન. ઓકે, તો અવાજ સરખો હોય તો ત્યારે આપણે હોમોફોન્સ સાચો જવાબ ટીક કરીશું. આગળનો સવાલ જોઈએ, સ્પેલિંગ સરખી હોય સાથે અવાજ પણ સરખો હોય પણ અર્થ અલગ અલગ હોય તેને શું કહે છે? સ્પેલિંગ બી સરખી છે, અવાજ પણ સરખો છે પણ અર્થ અલગ હોય તો તેને આપણે શું કહે છે? તો ઓપ્શન જોઈએ, ડિપ્થોંગ, હોમોનિમ્સ, હોમોગ્રાફ્સ, હોમોફોન્ડ્સ. તો સાચો જવાબ શું આવશે? તમે જાણો છો, સાચો જવાબ છે બી, હોમોનિમ્સ.
આગળનો સવાલ જોઈએ. લીવ અને લાઈવ એ કોનું ઉદાહરણ છે તમે જાણો છો? જોઈએ ઓપ્શન. ડિપ્થોંગ, હોમોનિમ્સ, હોમોગ્રાફ્સ અને હોમોફોન્સ. તમે એઝ્યુમ કરી શકો છો કયો સાચો જવાબ હશે. લીવ અને લાઈવ, મતલબ કે અહીંયા સ્પેલિંગ સરખી છે. સ્પેલિંગ બરાબર, તો સ્પેલિંગ એટલે ગ્રાફ. તો આપણે જોઈએ છે સાચો જવાબ શું છે. સી, હોમોગ્રાફ્સ. આગળનો સવાલ જોઈએ. ટુ એટલે પણ અને ટુ એટલે બે, એકોનું ઉદાહરણ છે. સ્પેલિંગ અલગ અલગ છે પણ જેને ઉચ્ચાર સરખો છે, વાંચીએ ત્યારે એનો ઉચ્ચાર સરખો આવે છે. તો ઉચ્ચાર માટે આપણે શું યાદ રાખતા હતા? સાઉન્ડ બરાબર. તો ફોન, સાઉન્ડ પરથી આપણે ફોન યાદ રાખતા હતા. ફોન એટલે સાચો જવાબ શું હોઈ શકશે? હોમોફોન્સ. તો જોઈ શકીએ આપણે સાચો જવાબ ડી છે, હોમોફોન્સ. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો છો હોમોફોન્સ. આગળ જોઈએ. રાઈટ એટલે જમણે, રાઈટ એટલે સાચું, એ કોનું ઉદાહરણ છે? ઓકે, તો અહીંયા શું છે કે સ્પેલિંગ સરખી છે, ઉચ્ચાર સરખો છે બરાબર, પણ અર્થ અલગ અલગ છે. તો શું હોઈ શકે સાચો જવાબ? ડિપ્થોંગ, હોમોનિમ્સ, હોમોગ્રાફ્સ અને હોમોફોન્સ. તો સાચો જવાબ શું છે? બી, હોમોનિમ્સ. સ્પેલિંગ બી સરખી છે, ઉચ્ચાર પણ સરખો છે, પણ અર્થ અલગ અલગ છે, એટલે આપણે એને શું કહીશું? હોમોનિમ્સ. તો સાચો જવાબ બી થશે. ચાલો, હવે આ પ્રકારના પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો થોડું હોમવર્ક આપણે જોઈ લઈએ, જે તમે આજે સ્લાઇડ આગળ જે તમે વાંચી એના પરથી તમે હોમવર્ક લખી શકશો. પ્રોનાઉન્સી હોમવર્ક જોઈએ. આગળની જે આપણે સ્લાઇડો વાંચી છે એમના પરથી થોડા હોમવર્ક જે તમને થોડું પરીક્ષામાં મદદરૂપ થશે. તો જોઈએ, તો પ્રોનાઉન્સીએશન એટલે શું? મૂળાક્ષરો કુલ કેટલા હોય છે? આલ્ફાબેટ કુલ કેટલા હોય છે? વોવલ એટલે શું? તે કુલ કેટલા હોય છે અને કયા કયા? આગળ જોઈએ તો કોન્સોનન્ટ, કોન્સોનન્ટ એટલે શું? તે કુલ કેટલા હોય છે, કયા કયા? એ રીતે જ વોવલના કેટલા પ્રકાર હોય છે, કયા કયા? મોનોપથોંગ એટલે શું? ઉદાહરણ આપો. રાઈટ, એ રીતે જ ડીપથોંગ એટલે શું? ઉદાહરણ આપો. હોમોગ્રાફ્સ એટલે શું? ઉદાહરણ આપો. હોમોફોન્સ એટલે શું? ઉદાહરણ આપો. રાઈટ, એ તમે ગૂગલ પરથી કે યુટ્યુબ વિડીયો પરથી સર્ચ કરીને અલગ અલગ ઉદાહરણ લખી શકો છો. સાયલેન્ટ લેટર એટલે શું? ઉદાહરણ આપો. રાઈટ, ઘણા બધા સાયલેન્ટ લેટર અંગ્રેજીમાં આવેલા છે, તો એ અલગ અલગ સાયલેન્ટ લેટર તમે જોઈને તમારી નોટ્સ બનાવી શકો છો. આગળ જોઈએ, તો આપણી જે આ ચેનલ છે આઈટીઆઈ વાસદા સ્ટુડિયો, એ આ ચેનલ પર આ ઈએસને લગતા અને તમારા ટ્રેડને લગતા દરેક વિડીયો અપલોડ કરવામાં આવશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તરત નવા વિડીયો આવે તો તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય. માટે આઈટીઆઈ વાસદા સ્ટુડિયો જે વિદ્યાર્થીઓની પોતાની યુટ્યુબ ચેનલ છે, જેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે શેર, કોમેન્ટ તેમજ ઓલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી નવા અપલોડ થતા વિડીયોનું નોટિફિકેશન સમયસર મળતું રહે. તો ખૂબ ખૂબ આભાર મિત્રો, વિદ્યાર્થી મિત્રોને, દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક અને પરીક્ષામાં ખૂબ જ મોટી સફળતા મેળવી પાસ થાવ એવી શુભેચ્છા સાથે. ગુડ બાય, બાય બાય, સબ્બા ખેર.